આજે આપણે ગુજરાતી માધ્યમ ધોરણ 5 વિષય ઇંગ્લિશ ની અંદર સેટ 2 નો યુનિટ 3 વિષય આજે આપણે અભ્યાસ કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ. ઓકે, શું નામ છે યુનિટ 3 નો? ટ્રાવેલ ટાઈમ. જે તમારી ટેક્સ્ટ બુક ની અંદર પેજ નંબર 54 પર આપેલું છે. ઓકે, ટ્રાવેલ ટાઈમ. ટાઈમ એટલે તમને ખબર જ હશે કે ટાઈમ એટલે સમય, અને ટ્રાવેલ ટ્રાવેલ એટલે આપણે જે પ્રવાસ કરીએ છીએ, બરાબર, એને કહેવાય છે ટ્રાવેલ. તો આજે આપણે સરો પ્રવાસ કરવાનો છે. યુનિટ 3 ની અંદર અલગ અલગ જે એક્ટિવિટી આપે છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો શરૂઆત કરીએ. એની અંદર આજે આપણે એક્ટિવિટી 1 કરીશું. એક્ટિવિટી 1 ની અંદર એક સરસ મજાનું સુંદર કાવ્ય આપેલું છે. એ કાવ્ય અલગ અલગ સાઉન્ડ છે, કાવ્યની અંદર અલગ અલગ સાઉન્ડનો ઉપયોગ કર્યો છે, બરાબર, તેના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. ચલો શરૂઆત કરીએ. ધ વ્હીલ્સ ઓન ધ બસ ગો રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ. ધ વ્હીલ્સ ઓન ધ બસ ગો રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ. ધ પીપલ ઓન ધ બસ ગો અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન. ધ ડોર્સ ઓન ધ બસ ગો ઓપન એન્ડ શટ, ઓપન એન્ડ શટ, ઓપન એન્ડ શટ. ધ હોર્ન ઓન ધ બસ ગો બીપ બીપ બીપ, બીપ બીપ બીપ, બીપ બીપ બીપ. ધ બેબી ઓન ધ બસ સેઝ વાહ વાહ વાહ, વાહ વાહ વાહ, વાહ વાહ વાહ. ધ મમ્મી ઓન ધ બસ સેઝ શ શ શ શ. તો અહીંયા આપણે આ પોએમની અંદર અલગ અલગ પ્રકારના સાઉન્ડનો ઉપયોગ કર્યો છે. પહેલી લાઈન છે ધ વ્હીલ્સ. વ્હીલ્સ એટલે કે પૈડા. વ્હીલ્સ એટલે પૈડા. ઓન ધ બસ, બસ એટલે બસ. ગો, ગો એટલે જાય છે. કેવી રીતે જાય છે બસના પૈડા? કેવી રીતે જાય છે? રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ. એટલે કે જ્યારે બસ જાય છે ત્યારે જે બસના પૈડા છે એ કેવા ફરે છે? ગોળ અને ગોળ ફરે છે. ધ પીપલ ઓન ધ બસ ગો. પીપલ, પીપલ, પી ઈ ઓ પી એલ, પીપલ એટલે લોકો. જે બસમાં બેઠેલા લોકો છે તે જ્યારે બસ જાય છે ત્યારે કેવા થાય છે? અપ એન્ડ ડાઉન. અપ એટલે ઉપર અને ડાઉન એટલે નીચે. યુપી, અપ એટલે ઉપર, અને ટી ઓ ડબલ્યુ એન, ડાઉન એટલે નીચે. તો જ્યારે બસ જાય છે ત્યારે જે બસમાં બેઠેલા લોકો છે કેવા થાય છે? અપ એન્ડ ડાઉન, ઊંચા અને નીચા થાય છે. તમને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો, જો તમે બસમાં મુસાફરી કરી હશે તો તમે તમને ખ્યાલ જ આવશે કે જ્યારે બસ જતી હોય છે ત્યારે જો બમ્પ આવે અથવા તો બસ ડ્રાઈવર બ્રેક મારે તો આપણે કેવા થઈએ છીએ? અપ એન્ડ ડાઉન થઈએ છે. ધ ડોર્સ ઓન ધ બસ ગો ઓપન એન્ડ શટ. જ્યારે બસ જાય છે ત્યારે બસનો જે દરવાજો છે એ કેવો થાય છે? ખુલે છે અને બંધ થાય છે. ઓ પી ઈ એન, ઓપન એટલે ખુલે છે, અને એસ એચ યુ ટી, શટ એટલે બંધ થાય છે. તો એ પણ તમને ખ્યાલ જ હશે કેમ એવું થાય છે. કારણ કે બસ છે તે અલગ અલગ જગ્યાએ અલગ અલગ બસ સ્ટેશન પર ઊભી રહે છે, અને દરેક જગ્યાએથી દરેક બસ સ્ટેશનેથી કોઈ ના કોઈ મુસાફર અંદર ચડે છે અને કોઈ ના કોઈ મુસાફર અંદરથી ઉતરે છે. એના કારણે બસનો જે દરવાજો છે એ વારે ઘડીએ ફૂલ બંધ થાય છે. ધ હોર્ન્સ ઓન ધ બસ ગોસ બીપ બીપ બીપ, બીપ બીપ બીપ, એ બી ડબલ ઈ પી, બી ડબલ ઈ પી, બી ડબલ ઈ પી, એટલે કે બીપ બીપ બીપ.
આવી જાય અથવા ટ્રાફિક હોય અથવા તો બહુ બધા વ્હીકલ જ્યારે ભેગા થયા હોય ત્યારે બસનો ડ્રાઈવર શું કરે છે? હોર્ન મારે છે. એટલે જે હોર્નનો અવાજ છે એને ઇંગ્લિશમાં શું કહેવાય છે? બીપ બીપ બીપ. ધ બેબી ઓન ધ બસ ઇઝ વાં વાં વાં. એટલે જે બસમાં કોઈ નાનું છોકરું હોય તે શું કરે છે? વાં વાં વાં. એટલે બેબીના રડવાનો અવાજ છે. જ્યારે નાનો છોકરો રડે તો કેવી રીતે રડે છે? વાં વાં વાં. એટલે રડવા માંડે છે. એન્ડ ધ મમ્મી ઓન ધ બસ ઇઝ. એટલે જે મમ્મી જે બસમાં બેઠેલી હોય છે એની બેબીની એ શું કહે છે? બેબીને એટલે કે તું ચૂપ થઈ જા. આ છે એક્ટિવિટી 1 ની પોયમ. મને લાગે છે કે વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી જશે. હવે આપણે જઈશું એક્ટિવિટી નંબર 2 પર. તો ચાલો શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્ટાર્ટ કરીશું એક્ટિવિટી નંબર 2A, જેની અંદર તમને બુક્સમાં પેજ નંબર 54 પર ચિત્ર આપ્યા છે. એ ચિત્ર શેના છે? તમારે જોવાના છે, ઓળખવાના છે અને એના નામ લખવાના છે. તો પહેલું ચિત્ર છે હોસ્પિટલ. તેનું ચિત્ર છે હોસ્પિટલ. તમે જોશો કે હોસ્પિટલ આપી છે અને એની સામે એક એમ્બ્યુલન્સ ઊભી છે. તો એ શેનું ચિત્ર છે? હોસ્પિટલ. HOSPITAL હોસ્પિટલ એટલે દવાખાનું. એના પછી પણ તમે ચિત્ર જોશો તો છે પોસ્ટ ઓફિસ. કેવી રીતે ઓળખાય? તો તમે જોશો કે એ ચિત્રની સામે એક નાનો પોસ્ટ બોક્સ ની અંદર જે રેડ કલરનો ડબ્બો હોય પોસ્ટ કાર્ડ નાખવા માટેનો એ દર્શાવેલો છે. તેના આધારે આપણે કહી શકીએ કે શેનું ચિત્ર છે? પોસ્ટ ઓફિસ. સ્પેલિંગ શું થાય? POSTOFFICE પોસ્ટ ઓફિસ. ત્રીજું ચિત્ર છે. તમે જોશો કે કેટલાક ટ્રી છે, કેટલાક નાના નાના પ્લાન્ટ્સ એટલે કે છોડ છે અને ફાઉન્ટેન પણ છે. તો એ શેનું ચિત્ર થાય? ગાર્ડનનું. શેનું ચિત્ર થાય? ગાર્ડનનું. GARDEN શું સ્પેલિંગ થાય? GARDEN ગાર્ડન એટલે બગીચો. પછી એના પછીનું તમે ચિત્ર જોશો તો ચિત્રની ઉપર સ્કૂલનું નામ દર્શાવેલું જ છે અને કેટલાક સ્ટુડન્ટ પણ ત્યાં છે. તો શેનું ચિત્ર છે? સ્કૂલ. SCHOOL સ્કૂલ. હવે એના પછી છે એક્ટિવિટી નંબર 2B. એના પછી છે એક્ટિવિટી નંબર 2B. એક્ટિવિટી નંબર 2B એ શેનું છે ચિત્ર? તો એમાં અમુક ચિત્ર દર્શાવેલા છે અને એના આધારે તમારે રસ્તો શોધવાનો છે. એટલે કે એક્ટિવિટી નંબર 2B એ તમારે તમારી જાતે જ કરવાની છે. હવે આપણે જોઈશું એક્ટિવિટી નંબર 2C. એક્ટિવિટી નંબર 2C ની અંદર તમને મેથ ધ ફોલોઈંગ આપેલું છે. એ તમારે કરવાનું છે, જોડકા જોડવાના છે અને એના આધારે વાક્ય બનાવવાના છે. તો ચલો શરૂઆત કરીએ. અ પોસ્ટમેન ઇઝ. તો પોસ્ટમેન ક્યાં હોય? એટ ધ પોસ્ટ ઓફિસ. તમને ખબર જ છે કે પોસ્ટમેન ક્યાં હોય? પોસ્ટ ઓફિસ ની અંદર હોય. તો પહેલા નંબરનું ચિત્ર આપણે મેચ કરો. પછી આપણે જોઈશું અ ફાર્મર ઇઝ. ફાર્મર એટલે ખેડૂત. ખેડૂત ક્યાં હોય? ખેતરમાં. એટલે કે એટ ધ ફાર્મ. ફાર્મ એટલે ખેતર. તો બીજું પણ આપણે એક જોઈન કરી દઈશું, એટ ધ ફાર્મ. પછી ત્રીજું છે અ પોલીસમેન ઇઝ. પોલીસમેન ક્યાં હોય? પોલીસ સ્ટેશનમાં. ક્યાં હોય? પોલીસ સ્ટેશનમાં. તો આપણે પોલીસમેન ને કેમ જોઈન કરવાનું? પોલીસ સ્ટેશન. અ ડોક્ટર ઇઝ. ડોક્ટર ક્યાં હોય? એટ ધ હોસ્પિટલ. ડોક્ટર કે હોય? હોસ્પિટલ એટલે કે દવાખાનામાં. અ ટીચર ઇઝ. તો ટીચર ક્યાં હોય? સ્કૂલમાં. તો અ ટીચર ઇઝ એટ ધ સ્કૂલ. આ રીતે તમારે જોડકના જોડ્યા પછી તમારે એના
किट बनाना छे वो यहाँ बता दू। अ पोस्टमैन इज एट द पोस्ट ऑफिस। नंबर टू, अ फार्मर इज एट द फार्म। अ पुलिसमैन इज एट द पुलिस स्टेशन। अ डॉक्टर इज एट द हॉस्पिटल। अ टीचर इज एट द स्कूल। आ रीते तमारे पांच वाक्य नीचे बनावना छे। हवे आपणे जोईशुं एक्टिविटी नंबर 2 डी। हवे एक्टिविटी नंबर 2 डी नी अंदर जे तमारा पेज नंबर 55 पर छे एमां तमने ચિત્ર આપ્યું છે, સેમ ચિત્ર આપ્યું છે હોસ્પિટલનું અને એ ચિત્રના રિલેટેડ કેટલાક વાક્ય આપ્યા છે જે તમારે સમજવાના છે। ચલો શરૂઆત કરીએ। This is a hospital। આ દવાખાનું છે। There are many doctors in the hospital। દવાખાનાની અંદર many એટલે ઘણા બધા doctors છે। There are many nurses too। દવાખાનાની અંદર પરિચારિકાઓ પણ છે। There are male nurses and female nurses। એટલે કે કેટલાક છોકરાઓ પણ છે નર્સિસમાં અને કેટલીક છોકરીઓ પણ નર્સિસની અંદર છે। There are many patients in the hospital। દવાખાનાની અંદર ઘણા બધા પેશન્ટો પણ છે। હવે આપણે બીજા ચિત્ર વિશે વાત કરીશું। ચાલો શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ટિવિટી 2 ડી ના બીજા બે ચિત્રો વિશે વર્ણન જોઈશું કે બીજું ચિત્ર છે એ શેનું છે? રેલવે સ્ટેશનનું છે। શેનું છે? રેલવે સ્ટેશનનું। તો ચાલો એના વર્ણન વિશે આપણે જાણીએ કે ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન। આ રેલવે સ્ટેશન છે। ધેર ઇઝ અ ટિકિટ વિન્ડો એટ ધ રેલવે સ્ટેશન। રેલવે સ્ટેશનની અંદર ટિકિટ વિન્ડો કે જ્યાંથી આપણે ટિકિટ લેવાની હોય, વિન્ડો એટલે પર એટલે કે ટિકિટ વાળી પણ છે। ધેર ઇઝ એન ઇન્ક્વાયરી વિન્ડો ટુ। ઇન્ક્વાયરી આઈ એન Q-U-I-R-Y। ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ અને વિન્ડો એટલે બારી, પૂછપરછની બારી એટલે કે ત્યાં પૂછપરછની બારી પણ છે। There are passengers at the platform। તમને ખબર હશે કે ટ્રેન જે ટ્રેક પર આવી હોય, જે પાટા પર, એની બાજુમાં એક ઓટલા જેવો બનાવ્યો હોય જેને કહેવાય પ્લેટફોર્મ। તે પ્લેટફોર્મ પર ઘણા બધા પેસેન્જર્સ મુસાફરો પણ છે। The passengers are waiting। waiting એટલે રાહ જોવી। waiting waiting એટલે રાહ જોવી। The passengers are waiting। મુસાફરો રાહ જોવે છે। There is no train। પણ એક પણ ટ્રેન ત્યાં નથી। હવે બીજું એના પછી ત્રીજા નંબરનું જે ચિત્ર છે તેનું છે પોસ્ટ ઓફિસ। શેના વિશે છે? પોસ્ટ ઓફિસ। તો વિદ્યાર્થી મિત્રો, તમે પોસ્ટ ઓફિસ તો જોઈ જ હશે, તો અહીંયા પણ પોસ્ટ ઓફિસના ચિત્રનું આપણે વર્ણન જોવાનું છે। ચલો જોઈએ। ધીસ ઇઝ અ પોસ્ટ ઓફિસ। આ પોસ્ટ ઓફિસ છે। ઇટ હેઝ રેડ કલર। તેનો કેવો કલર છે? તેનો કલર લાલ છે। ધેર ઇઝ અ પોસ્ટ બોક્સ। ત્યાં પોસ્ટ બોક્સ પણ છે। ઇટ ઇઝ ઓલસો રેડ। તે પણ કેવો છે? લાલ છે। ધેર આર લેટર્સ ઇન ધ પોસ્ટ બોક્સ। પોસ્ટ બોક્સ એટલે કે પોસ્ટકાર્ડનો જે ડબ્બો આવે છે એની અંદર બહુ બધા લેટર્સ એટલે કે પત્રો છે। ધેર આર સ્ટેમ્પ્સ ઇન ધ પોસ્ટ ઓફિસ। તેની પોસ્ટ ઓફિસ અંદર સ્ટેમ્પ્સ પણ છે। ધ પોસ્ટ માસ્ટર ઇઝ ઇન ધ પોસ્ટ ઓફિસ। પોસ્ટ માસ્ટર ક્યાં છે? પોસ્ટ ઓફિસ ની અંદર છે। તો આ હતી આપણી એક્ટિવિટી નંબર 2 ડી। હવે આપણે જોઈશું એક્ટિવિટી નંબર 2 ઈ।
એક્ટિવિટી ટુ ઈ એ તમારે પેજ નંબર 57 પર આપેલી છે અને એમાં તમે બુકમાં જોશો કે એક વ્હીલ આપેલું છે એ વ્હીલની અંદર આ બધા તમને સ્પેલિંગો આપેલા છે એમાંથી તમારે શોધવાનું છે કે રેલવે સ્ટેશન ક્યાં છે હોસ્પિટલ ક્યાં છે અને પોસ્ટ ઓફિસ ક્યાં છે એ બધું તમારે શોધવાનું છે ચાલો જોઈએ પહેલું છે પોસ્ટકાર્ડ તો તમને ખબર છે પોસ્ટકાર્ડ ક્યાં હોય પોસ્ટ ઓફિસમાં તો તમારે પોસ્ટ ઓફિસના ખાનામાં શું લખવાનું છે અ પછી છે ડોક્ટર ડોક્ટર ક્યાં હોય હોસ્પિટલમાં પછી છે અ ટિકિટ ચેકર કઈ આવે રેલવે સ્ટેશનમાં પછી છે ઇન્જેક્શન ઇન્જેક્શન ક્યાં હોય હોસ્પિટલમાં પછી છે ટિકિટ વિન્ડો ક્યાં હોય રેલવે સ્ટેશન પછી છે ઇન્ક્વાયરી વિન્ડો પર ક્યાં હોય પોસ્ટ રેલવે સ્ટેશનમાં પછી છે પેસેન્જર ક્યાં હોય રેલવે સ્ટેશન પર પછી છે પોસ્ટ બોક્સ એ હોય પોસ્ટ ઓફિસ પછી છે પોસ્ટમેન ક્યાં હોય પોસ્ટ ઓફિસ પછી છે નર્સ ક્યાં હોય હોસ્પિટલમાં તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારે પણ આવી તે બોક્સની અંદર ખાના ફિલઅપ કરવાના છે ફરી એકવાર જોઈએ કે રેલવે સ્ટેશનમાં શું શું આવે અ ટ્રેક અ ટ્રેન અ ટિકિટ ચેકર ટિકિટ વિન્ડો એન્ડ ઇન્ક્વાયરી વિન્ડો અને પેસેન્જર હોસ્પિટલમાં અ ડોક્ટર એન ઇન્જેક્શન અને નર્સ પોસ્ટ ઓફિસમાં અ પોસ્ટકાર્ડ સ્ટેમ્પ્સ પોસ્ટ બોક્સ એન્ડ પોસ્ટમેન આટલી વસ્તુ આવે હવે તમારી એક્ટિવિટી 2F જે તમારે તમારી જાતે કરવાનું છે આના પરથી તમારે વાક્ય બનાવવાના છે ઉદાહરણમાં તમને એક વાક્ય આપેલું છે કે ધેર ઇઝ અ નર્સ ઇન ધ હોસ્પિટલ એ રીતે તમારે બીજું બનાવવાનું છે ધેર ઇઝ અ ટ્રેન એટ ધ રેલવે સ્ટેશન ધેર ઇઝ અ ટ્રેન એટ ધ રેલવે સ્ટેશન ધેર ઇઝ અ ટિકિટ ચેકર ઇન ધ રેલવે સ્ટેશન ધેર ઇઝ અ ડોક્ટર્સ ઇન ધ ધેર આર ડોક્ટર્સ ઇન ધ હોસ્પિટલ બરોબર પછી ધેર આર સ્ટેમ્પ્સ ઇન ધ પોસ્ટ ઓફિસ આ રીતે તમારે વાક્ય બનાવવાના છે એના પછી એક્ટિવિટી નંબર 3 એની અંદર તમારે તમારા મિત્રો પાસેથી અલગ અલગ વસ્તુ વિશે જાણવાનું છે અને એ તમારે ત્રણે ત્રણ કોઠા જે આપ્યો છે ટેબલ્સ આપ્યું છે એની અંદર ફિલઅપ એટલે કે પૂરવાનું છે એના પછી એના આધારે જ તમારે તમારા મિત્ર પાસે તમે કઈ કઈ વસ્તુ વિશે જાણ્યા એના વાક્ય તમારે લખવાના છે ઓકે
तो विद्यार्थी मित्रों आज आपणे एक्टिविटी 1 टू एक्टिविटी 3 जोई। ओके, तो मने लागे छे कि तमने समझ पड़ी हशे। थैंक यू।